સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. કોઈ પણ અનધિકૃત ચીજ વસ્તુ લઈને જતા જણાય આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. લોકસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, જ્યારે લોકસભા ચૂંટણીને લઈ અંબાજી પોલીસ એલર્ટ બની છે. અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારાયું છે, જ્યારે પીએસઆઈ સહિતના કર્મચારીઓને પણ ચેકપોસ્ટ પર મુકાયા છે. સાથે જ ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને ચેક કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ છે. આચારસંહિતા લાગુ થતાની સાથે જ અંબાજી પોલીસ એલર્ટ બની છે. અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ છાપરી ચેકપોસ્ટ પર અંબાજી પોલીસના જવાન તૈનાત છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું તપાસ કર્યા બાદ વાહનોને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે. તાજેતરમાં લોકસભાની ઇલેક્શન જાહેર થયેલ છે, તેના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લા મહેરબાન એસપી સાહેબશ્રીએ બનાસકાંઠા જિલ્લાને જોડતી તમામ ચેકપોસ્ટ અને બોર્ડર એક્ટિવ કરેલ છે. જે બોર્ડરો હંમેશા ચાલુ છે, પણ હાલમાં ચૂંટણીના અનુસંધાનમાં બોર્ડર ઉપર સ્ટાફ વધારવામાં આવેલ છે. તો હોમગાર્ડ તથા પીએસઆઈ મૂકવામાં આવેલ છે. 24 કલાક તેનું વાહન ચેકિંગ અને સખતમાં સખત ચેકિંગ ચાલુ કરેલ છે, જેના અનુસંધાનમાં બોર્ડર ઉપરથી કોઈ પણ ગેરકાયદેસર લીકર યા તો એનડીપીએસ યા તો વધુ કેસ કંઈ પ્રવેશ ના થાય એના માટે સખત ચેકિંગ કરવામાં આવેલ છે. સામાન્ય રીતે ગુજરાતમાંથી પ્રવાસીઓ રાજસ્થાનના આબુ ખાતે હરવા ફરવા જતા હોય છે અને તે સમયે પાછા ફરતા સમયે દારૂ સહિતની વસ્તુ પોતાની સાથે લાવતા હોય છે. એવા અપરાધોને રોકવા હાલ પોલીસ સતર્ક બનીને આ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે.